પ્રણામ માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું સ્વાગત છે. બાલી મિત્રો અને બાળકો, આગળના વિડીયોમાં તમે સિનિયર કેજીમાં જે બાળકો ભણે છે તે બાળકોએ એ કેપિટલ મૂળાક્ષર એ, સ્મોલ મૂળાક્ષર એ, કેપિટલ મૂળાક્ષર બી, સ્મોલ મૂળાક્ષર બી શીખી ગયા છીએ, બરાબર ને? હવે આજે આપણે કેપિટલ મૂળાક્ષર સી અને સ્મોલ મૂળાક્ષર સી શીખવાનું છે. આજના વિડીયોમાં આપણે કેપિટલ મૂળાક્ષર સી અને સ્મોલ મૂળાક્ષર સી ત્રણ લીટીની ત્રણ ખાનામાં લખવાનું છે. કેપિટલ મૂળાક્ષર સી ત્રણ ખાનામાં અને સ્મોલ મૂળાક્ષર સી બે ખાનામાં, એટલે કે બે લીટીમાં લખવાનું છે, બરાબર? એક આ લખવા માટે આપણે શું લાવીશું? ચાર લીટીવાળી નોટ. શું લાવવાની છે? ચાર લીટીવાળી નોટ. આ ચાર લીટીની નોટમાં આપણે શું લખવાનું છે? તમને સ્ક્રીન ઉપર દેખાય છે ને, કેપિટલ મૂળાક્ષર સી, બરાબર? હવે આ કેપિટલ મૂળાક્ષર સી આપણે કેટલી લીટીમાં લખવાનો છે? ત્રણ લીટીમાં, બરાબર? કેપિટલ મૂળાક્ષર સી ત્રણ લીટીમાં લખવાનું હોવાથી આપણે તો પહેલાં શું કરીશું? ટપકા કરીશું. શું કરીશું? ટપકા. ચલો આપણી રીતે ટપકા કરો દરેક જણા. ટપકા કર્યા બાદ જ આપણે લખવાનું છે, બરાબર? નોટમાં તમને દેખાય છે ને ટપકા કરું છું એ? લખો આવી રીતે, પેલા ટપકા કરજો દરેક જણા. ટપકા કર્યા પછી જ લખવાનું છે નોટની અંદર. પહેલાં લાલ લીટી પર અને ત્રીજા નંબરની જે વાદળી લીટી છે ત્યાં, બરાબર? આ બે જે ટપકા કરું તમને દેખાય છે ને, આવી રીતે શું કરીશું? પહેલાં આખા પેજમાં આપણે ટપકા કરીશું, બરાબર ને? આ ટપકા કર્યા પછી જ આપણે લખવાનું છે, એ પહેલાં લખવાનું નથી. આગળના જે લાઈવ લેક્ચર હતા એમાં મેં નોટમાં અને સ્વાધ્યાય પોથીમાં બંનેમાં લાઈવ લેક્ચરની વાત કરું છું, હા, વિડીયોની વાત નથી કરતી. લાઈવ લેક્ચરમાં મેં કેપિટલ મૂળાક્ષર સી અને સ્મોલ મૂળાક્ષર સી નોટમાં કેવી રીતે લખવો એની સમજણ પણ આપી છે, સ્વાધ્યાય પોથીમાં પણ એની સમજણ આપી છે. હવે આપણે કેપિટલ મૂળાક્ષર સી નોટમાં કેવી રીતે લખવો છે એ આપણે આ વિડીયોમાં શીખીશું. પેલું તો લાઈવ લેક્ચર હતું, લાઈવ લેક્ચરમાં આપણે શીખી ગયા છીએ, પણ હવે આપણે વિડીયો બનાવીએ છીએ. એમાં પણ આપણે જે વિડીયો આપીએ છીએ તમને, એ વિડીયોમાં કેવી રીતે લખવું તેની હું સમજણ આપીશ. જુઓ, સી ફોર કેટ પર લાલ લીટી પર પેન્સિલ મૂકવાની અને નીચેની વાદળી લીટી છે ત્રીજા નંબરની ત્યાં સુધી લઈ જવાની. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કેપ. કેપ એટલે ટોપી. સી ફોર કેમલ. કેમલ એટલે ઊંટ. આ કેપિટલ મૂળાક્ષર છે એટલે આપણે આ મૂળાક્ષર ત્રણ લીટીમાં લખવાનું છે, એટલું યાદ રાખજો દરેક જણા. સી ફોર કેમલ. કેમલ એટલે ઊંટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કેમલ. કેમલ એટલે ઊંટ. સી ફોર કેપ. કેપ એટલે ટોપી. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કેમલ. કેમલ એટલે ઊંટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કેમલ. કેમલ એટલે ઊંટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કેમલ. કેમલ એટલે ઊંટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કપ. કપ એટલે કપ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. જો વાલી મિત્રો અને બાળકો, તમારે નોટમાં આવી રીતે જ લખવાનું છે કેપિટલ મૂળાક્ષર સી, બરાબર? તમને દેખાય છે ને મેં લખ્યું છે? કેવી રીતે લખ્યું છે એ જુઓ. પહેલાં તમારે લીટી ગણી લેવાની કે કઈ લીટીમાં કેટલી લીટીમાં લખ્યો છે, બરાબર? સી ફોર કેટ કઈ લીટીમાં લખ્યું છે એ બરાબર ધ્યાનથી જોઈ લેવાનું અને પછી જ તમારે તમારી નોટમાં લખવાનું.
એ પહેલાં ઉતાવળ કરવાની નહીં. શાંતિથી અત્યારથી તમે જો મૂળાક્ષર લખતા શીખી જશો તો આગળના ધોરણોમાં તમને તકલીફ નહીં પડે. એટલા માટે તો અત્યારે અમે તમને કહીએ છીએ કે શાંતિથી તમે આ વિડીયો જોવાનો અને પછી લખવાનો. હવે જુઓ, આપણે આ હવે સ્મોલ મૂળાક્ષર સી લખવાનો છે. સ્મોલ મૂળાક્ષર સી જુઓ કઈ લીટીમાં લખેલો છે મેં, જે વચ્ચે બે વાદળી લીટી છે વચ્ચેની ભાગમાં ત્યાં, એટલે કે નાનો. આવી રીતે નાની જે બે લીટી છે વાદળી કલરની, એની અંદર જ આપણે સ્મોલ મૂળાક્ષર સી લખવાનું છે. ચલો હવે આપણે શું કરીશું, જેમ કેપિટલ મૂળાક્ષરમાં ત્રણ ટપકા કર્યા હતા એવી રીતે નથી કરવાનું. જે સ્મોલ મૂળાક્ષર છે એ બે લીટીમાં લખવાનું હોવાથી જે આ બે લીટીમાં જે મેં ટપકું કર્યું છે ને એવી રીતે ટપકા કરવાના તમારે, જે વાદળી કલર લીટી છે એની અંદર જ. બરાબર, આવી રીતે વાદળી લીટી છે એની અંદર જ તમારે ટપકા કરવાના રહેશે. ચલો તમે ટપકા કરો, પહેલાં વાદળી લીટીમાં જ કરવાના છે, આગળ કોઈએ કરવાના ત્રણ લીટીમાં કરવાના નથી. આવી રીતે જે વાદળી લીટી છે નાની એની અંદર જો તમને દેખાય છે ને સ્કિન ઉપર, એવી રીતે જ કરવાના છે. બરાબર, પહેલાં ટપકા કરીશું અને પછી જ લખીશું. દરેક જણાએ આવી રીતે જ મૂળાક્ષરો લખતા શીખવાનું છે, અને કોઈએ સાદી સિંગલ લીટી નોટમાં લખતા નથી શીખવાનું. તમે સિંગલ લીટીમાં નોટમાં લખશો તો તમને મૂળાક્ષરો અંગ્રેજી નોટમાં લખતા નહીં આવડે, એટલે જે પ્રમાણે અહીંયા બતાવવામાં આવે છે એ પ્રમાણે જ તમે નોટની અંદર લખશો. બરાબર, ચલો હવે કઈ લીટીમાં, વાદળી લીટીમાં ટપકું કરવાનું છે ને, કરો એવી રીતે. પછી આપણે સ્મોલ મૂળાક્ષર સી લખતા શીખીશું. બરાબર, જુઓ આવી ટપકા કરો અને પછી લખવાનો છે. ચલો હવે લખવાની શરૂઆત કરીશું ને આપણે. જો વાલી મિત્રો, તમારા પાલીને જો સમજણ ન પડે તો હજી ફરીથી તમે એક વખત તેને સમજણ આપો કે કેપિટલ મૂળાક્ષર ત્રણ લીટીમાં અને સ્મોલ મૂળાક્ષર બે લીટીમાં જ લખવાનો છે. બરાબર, હવે જુઓ આ જે વાદળી કલર લીટી છે એની અંદર જો આવી રીતે એકદમ નાનો લખવાનો છે, દેખાય છે ને તમને આવી રીતે. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેમલ, કેમલ એટલે ઊંટ. સી ફોર કપ, કપ એટલે કપ. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. આવી રીતે બોલતું જવાનું અને લખતું જવાનું, જેના કારણે તમને કયો મૂળાક્ષર અને શું કહેવાય અને આ મૂળાક્ષર કયો છે તેની તમને સમજણ પડે. બરાબર, સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેપ, કેપ એટલે ટોપી. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેમલ, કેમલ એટલે ઊંટ. સી ફોર કેમલ, કેમલ એટલે ઊંટ. સી ફોર કેટ, કેટ એટલે બિલાડી. સી ફોર કેમલ, કેમલ એટલે ઊંટ. સી ફોર કેમલ, કેમલ એટલે ઊંટ. સી ફોર કપ, કપ એટલે કપ. જુઓ વાલી મિત્રો, આવી રીતે તમારે સ્મોલ મૂળાક્ષર સી બે લીટીમાં લખતા શીખવવાનું છે, અને લાઈન સરળ લખાવવાનો. આડાવડી નોટમાં ગંદા અક્ષરે બિલકુલ નથી લખવાનું. દરેક બાળકોએ લાઈન સરળ કેપિટલ અને મૂળાક્ષરો અને સ્મોલ મૂળાક્ષરો લખવાના રહેશે. બરાબર, જુઓ પહેલાં શું બતાવ્યું, લખ્યું આપણે કેપિટલ મૂળાક્ષર સી. બરાબર ને, પછી શું લખ્યું આપણે, સ્મોલ મૂળાક્ષર સી. કેપિટલ મૂળાક્ષર સી અને સ્મોલ મૂળાક્ષર સી આપણે લખતા શીખી ગયા છીએ. અને દરેક વાલી મિત્રોને ખાસ સૂચના કે તમારા પાલ્યને તમારી જોડે બેસાડશો અને આવી રીતે જ ચાર લીટીની નોટમાં આ મૂળાક્ષરો લખતા શીખવશો. લાઈનસર શીખવશો, પહેલાં એ ફોર એપલ કેપિટલ મૂળાક્ષર, પછી એ ફોર એપલ સ્મોલ મૂળાક્ષર, ત્યારબાદ બી ફોર બોલ કેપિટલ મૂળાક્ષર, સી ફોર બી ફોર બોલ સ્મોલ મૂળાક્ષર, ત્યારબાદ સી ફોર કેટ કેપિટલ મૂળાક્ષર અને સી ફોર કેટ સ્મોલ મૂળાક્ષર. આવી રીતે લાઈનસર મૂળાક્ષર લખતા શીખવશું. પ્રણામ.